સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિમણૂંકને લઈને ફરી એક વખત વિવાદમાં છે. યુનિવર્સિટીમાં નિમણૂંકમાં ભાજપ કોંગ્રેસની મિલીભગતનો આક્ષેપ છે. યુનિવર્સિટીમાં 13 ફેકલ્ટીની ડીનની નિમણૂંક સામે વિવાદ છે. યુનિવર્સિટીમાં ભવનના પ્રોફેસરોના બદલે કોલેજના આચાર્યોને પ્રાથમિકતા અપાઈ છે. એજ્યુકેશન ફેકલ્ટીના ડીન તરીકે કોંગ્રેસના નિદત્ત બારોટને જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે. ભાવેશ, હવે યુનિવર્સિટી ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં છે, શું અપડેટ? જી જિજ્ઞાસા, જે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન છે તેની સંભવિત નિમણૂંક કરવામાં આવી છે. 13 ફેકલ્ટીના અલગ અલગ ડીનની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ આ નિમણૂંક દરમિયાન ભાજપ કોંગ્રેસના જે રાજકીય ઇલુઇલુ વિશે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કારણ કે એક ડીન તરીકે, એજ્યુકેશન ફેકલ્ટીના ડીન તરીકે કોંગ્રેસ નેતા ડોક્ટર નિદત બારોટની ડીન તરીકે નિમણૂક કરવામાં આવી છે. એટલે કે કોંગ્રેસના અને ભાજપના નેતાઓની ડીન તરીકે નિમણૂક કરવામાં આવી છે. કયા કારણોસર નિમણૂક કરવામાં આવી છે તે હજુ સુધી સ્પષ્ટ જાણવા નથી મળ્યું. પરંતુ ભાજપ અને કોંગ્રેસના નેતા હળીમળીને જાણે રાજકીય અખાડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બનાવ્યો હોય તે પ્રકારે આ પ્રકારની નિમણૂકોનો દોર છે તે યથાવત બની ગયો છે. ફરી એક વખત ભાજપ અને કોંગ્રેસનું ઇલું ઇલું છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવ્યું છે. જીજી, બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ.